હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો દરેક પરીક્ષામાં ઉપયોગી એવા સામાન્ય વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે તેમજ આ વિડિયોમાં ધોરણ છથી ધોરણ બારના સામાન્ય વિજ્ઞાનના મહત્વના પ્રશ્નોને પણ આવરી લેવામાં આવ્યા છે અને આની પહેલાં સામાન્ય વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો પર ઘણા બધા વિડીયો બનાવેલા છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો અત્યારે આપણે આ વિડીયો જોઈએ પેલો પ્રશ્ન પદાર્થના વાયુ સ્વરૂપને ઠંડો પાડતા તે કયા સ્વરૂપમાં ફેરવાય છે જેને વધુ ઠંડો પાડતા તે કયા સ્વરૂપમાં ફેરવાય છે તો પદાર્થના વાયુ સ્વરૂપને ઠંડો પાડતા તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે જેને વધુ ઠંડો પાડતા તે ઘન સ્વરૂપમાં ફેરવાય છે ત્યાર પછી ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તેમજ સ્વાદી ખાટા હોય તેવા પદાર્થોને શું કહે છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તેમજ સ્વાદે ખાટા હોય તેવા પદાર્થને એસિડ કહે છે ત્યારબાદ પરથી મુક્ત રીતે પડતા દડાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે તો ઉંચાઈ પરથી મુક્ત રીતે પડતા દડાની ગતિ એ સુરેખ પ્રકારની ગતિ છે ત્યાર પછી સાપની ગતિ કયા પ્રકારની ગતિ છે તો સાપની ગતિ એ વક્ર ગતિ છે ત્યારબાદ પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનાર બાહ્ય અસરને શું કહેવાય તો પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનાર બાહ્ય અસરને બળ કહેવાય ત્યાર પછી એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થને શું કહે છે તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થને ઝડપ કહે છે ત્યારબાદ સામાન ઉચકવા માટે તમે કયું બળ વાપરો છો તો સામાન ઉચકવા માટે તમે સ્નાયુ બળ વાપરો છો

ગુરુત્વાક્ષણ બળના કારણે થાય છે કયા કારણે થાય છે તો આકાશમાં ચોમાસા દરમિયાન થતી વીજળી સ્થિતિ વિદ્યુત બળના કારણે થાય છે ત્યાર પછી જ્યારે કોઈ સપાટી પર પદાર્થ ગતિ કરે ત્યારે તે ગતિને અવરોધતું બળ લાગે છે તેવા બળને શું કહે છે તો જ્યારે કોઈ સપાટી પર પદાર્થ ગતિ કરે ત્યારે તે ગતિને અવરોધતું બળ લાગે છે તેવા બળને ઘર્ષણ બળ કહે છે ત્યારબાદ જે ઉચ્ચાલનમાં પ્રયત્ન બળનું સ્થાન આધાર બિંદુ અને ભાર ની વચ્ચે હોય તો તે ઉચ્ચાલન કયા પ્રકારનું ઉચ્ચાલન કહેવાય તો જે ઉચ્ચાલનમાં પ્રયત્ન બળનું સ્થાન આધાર બિંદુ અને ભાર ની વચ્ચે હોય તો તે ઉચ્ચાલન તૃતીય પ્રકારનું ઉચ્ચાલન કહેવાય ઉદાહરણ તરીકે ચીપિયો માછલી પકડવાનો આંકડો વગેરે

સૂર્યપ્રકાશમાં ચાર અલગ અલગ રંગના ધાતુના ગોળા રાખવામાં આવે તો કયા રંગનો ગોળો વધારે ગરમ થશે તો સૂર્યપ્રકાશમાં ચાર અલગ અલગ રંગના ધાતુના ગોળા રાખવામાં આવે તો કાળા રંગનો ગોળો વધારે ગરમ થશે ફોર એક્ઝામ્પલ તમને ઓપ્શનમાં લાલ લીલો પીળો અને કાળો આપ્યો હોય તો કાળા રંગનો ગોળો સૌથી વધારે ગરમ થશે ત્યાર પછીનો સવાલ જોઈએ ઇન્સ્યુલિનની સારવાર કયા રોગના રોગીને આપવામાં આવે છે તો ઇન્સ્યુલિનની સારવાર ડાયાબિટીસ રોગના રોગીને આપવામાં આવે છે ત્યાર પછી વરસાદના પાણીમાં કયું વિટામિન હોય છે તો વરસાદના પાણીમાં બી ટ્વેલ વિટામિન હોય છે ત્યારબાદ ઔષધ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે તો ઔષધ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે ત્યાર પછી દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે તો દૂધની ઘનતા માપવાના સાધનને લેક્ટોમીટર કહે છે ત્યારબાદ વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે કયો વાયુ દિવસે વૃક્ષોનો ખોરાક છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ દિવસે વૃક્ષોનો ખોરાક છે ત્યારબાદ લોગ ટેબલની શોધ કોણે કરી હતી તો લોગ ટેબલની શોધ જ્હોન નેપિયરે કરી હતી ત્યાર પછી ન્યુમેટિક ટાયરની શોધ કોણે કરી હતી તો ન્યુમેટિક ટાયરની શોધ ડનલોપે કરી હતી ત્યાર પછી કોષ એટલે કે સેલ અધ્યયનના વિજ્ઞાનને શું કહેવાય તો કોષ અધ્યયનના વિજ્ઞાનને કહે છે ત્યારબાદ કયા વાયુથી ફૂલોનો રંગ ઉડી જાય છે તો ક્લોરીન વાયુથી ફૂલોનો રંગ ઉડી જાય છે ત્યાર પછી શરીરની ચામડીનો ગોરો કે કાળો રંગ શેને આધારે હોય છે તો શરીરની ચામડીનો ગોરો કે કાળો રંગ મેલેન ના આધારે હોય છે ત્યારબાદ ઝાંઘના હાટકાને કયું નામ આપવામાં આવ્યું છે તો ઝાંઘના હાટકાને ફીમર નામ આપવામાં આવ્યું છે ત્યાર પછી આલ્ફા ક્લોરો ક્લોરોસીટોફિનોન કયા વાયુનું રાસાયણિક નામ છે તો આલ્ફા ક્લોરો ક્લોરોફિનોન ટીયર ગેસ વાયુનું રાસાયણિક નામ છે ત્યારબાદ મગજ કરોડરજ્જુ અને ચેતાઓ કઈ પેશીથી બનેલા હોય છે તો મગજ કરોડરજ્જુ અને ચેતાઓ ચેતા પેશીથી બનેલા હોય છે ત્યાર પછી જીનેટિક કોડ શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા તો જીનેટિક કોડ શોધનાર વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાના હતા ત્યાર પછીનો સવાલ જોઈએ રુધિર કયા કણોને માનવ શરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે તો રુધિર કોષ શ્વેત કણોને માનવ શરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આતશબાજીમાં લીલો રંગ કોની હાજરીના કારણે જોવા મળે છે તો આતશબાજીમાં લીલો રંગ બેરિયમની હાજરીના કારણે જોવા મળે છે ત્યારબાદ કઈ ગ્રંથિના સ્ત્રાવને લડો અથવા ભાગોના સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે તો એડ્રીનલ ગ્રંથિના સ્ત્રાવને લડો અથવા ભાગોના સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી કિમોથેરાપી કયા રોગની સારવાર માટે અપાય છે તો કિમોથેરાપી કેન્સર રોગની સારવાર માટે અપાય છે ત્યારબાદ વાળાનો રોગ શાનાથી થાય છે તો વાળાનો રોગ કૃમિથી થાય છે ત્યાર પછી કોનું માપન દ્રાવણો પ્રકાશીય રીતે પારદર્શક છે પણ કલીલ દ્રાવણો પ્રકાશનું પ્રકિરણ કરે છે જેને શું કહે છે તો આ સવાલનો જવાબ છે ટિન્ડોલ અસર કહે છે ત્યાર પછી રક્તકણો ક્યાં નાશ પામે છે તો રક્તકણો બરોળમાં નાશ પામે છે ત્યારબાદ એક કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે તો એક કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન નવ પોઈન્ટ આઠ એન હશે નાશ કરે તેવા પેસ્ટ્રી કહેવાય તો શું નાશ કરે તેવા પેસ્ટ્રીસાઇડને ઇન્સેકિસાઈડ કહેવાય હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ